ફિલ્મમાં બધી બહુ જ બધી પોસ્ટ હોય છે એટલે એક ફિલ્મ જ 300 અલગ અલગ માણસોને કામ આપી શકે છે. એક જ આર્ટ ફોર્મ છે ખાલી ફિલ્મ તો પણ. તો એવા બહુ જ બધા આર્ટ ફોર્મ છે કે જે બહુ જ બધા પ્રકારના એમ્પ્લોયમેન્ટ આપે અને એમ્પ્લોયમેન્ટ તો ઠીક છે પણ એ જીવવાનો એક જુદા પ્રકારનો રસ્તો આપતો હોય છે. એટલે તમે લોકોને ખાસ ખૂબ બધી શુભેચ્છાઓ કે જે તમે કામ કરી રહ્યા છો કામ કરતા રહેજો કેમ કે આવા કામ કરનાર બહુ જોઈએ. હેલો, મારું નામ નમ્રતા ચૌહાણ છે. અમે વંશક આર્ટ ગેલેરી દ્વારા એક એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે જે ઓપન આર્ટ ગેલેરી અમદાવાદની ફર્સ્ટ ઓપન આર્ટ ગેલેરી. એનો કોન્સેપ્ટ બહુ જ સરસ છે. વિશાલામાં આ ઓપન આર્ટ ગેલેરી ઓપન કરવામાં આવી છે અને એમાં સુરેન્દ્રભાઈ પટેલ નો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે. એમને એઝ અ આર્ટિસ્ટ તરીકે આર્ટિસ્ટોને નવું એક સ્ટેજ આપ્યું છે. સો એના માટે હું ખૂબ ખૂબ આભાર. દરેક એજના સ્ટુડન્ટ પણ અહીંયા છે, એટલે કે 5 વર્ષથી લઈને 65 યર્સ સુધીના બધા સ્ટુડન્ટ અહીંયા છે. મારું નામ દર્શન પંચાલ છે અને હું અને નમ્રતા ચૌહાણ બંને અમે વન સ્ટ્રોક આર્ટ એકેડમી સાથે ચલાવીએ છીએ. તો અહીંયા વિશાલા ઓપન આર્ટ ગેલેરી જે હમણાં નવી રિસન્ટલી સ્ટાર્ટ થઈ છે 26 જાન્યુઆરીએ, જેની અંદર અમે આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે. અહીંયા અમે અમારા પોતાના પેઇન્ટિંગ્સ અને પ્લસ સ્ટુડન્ટના પેઇન્ટિંગ બંનેનું આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે. તમે અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે કેનવાસ પેઇન્ટિંગ છે. આ અમારા સૌથી એજેડ સ્ટુડન્ટ છે, 65 યર એમની એજ છે. એમણે બનાવ્યું છે ઓઇલ કલરમાં પેઇન્ટિંગ બનાવ્યું છે કેનવાસ પર, જેને બનાવતા લગભગ એમને 2-3 મહિનાનો ટાઈમ કરવો હતો. જે આ મારું પેઇન્ટિંગ છે કનેક્શન વિથ ગોડ જેની થીમ છે. મારું નામ જીન છે અને હું વંશક આર્ટ એકેડમીમાં એઝ અ ફેકલ્ટી છું. વંશક આર્ટ એકેડમી દ્વારા આ બીજું એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા અમદાવાદની ફર્સ્ટ ઓપન આર્ટ ગેલેરી છે વિશાલા આર્ટ ગેલેરી. એક્ઝિબિશન બહુ સરસ છે કારણ કે ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટ્સ બધાના પેઇન્ટિંગ્સ મૂકેલા છે. ફેકલ્ટીઝનું માસ્ટર વર્ક બી દેખાય છે અને સ્ટુડન્ટ્સનું સ્ટાર્ટિંગ વર્ક પણ દેખાય છે. એ લોકો પણ આગળ જતા આવા સ્ટેજ પર જઈશ. ઓલ ધ પેઇન્ટિંગ્સ આર એક્સલન્ટ, ધ કોન્સેપ્ટ આર ન્યૂ